એક નિવૃત્ત શિક્ષક પણ અલગારી એને વાંચવાનો કંટાળો પણ કોકને સાંભળવામાં રસ બોલે બહુ ઓછું પણ હસતા રહે જા આમ નિરાકાર જેવા પણ એની ગેરહાજરી સાલે એવું વ્યક્તિત્વ કોઈ માંદું પડ્યું છે એવી ખબર પડે એટલે ખબ્બે થયેલો લટકાવી હોસ્પિટલ તરફ સાયકલ દોડાવે દર્દીને જેટલા દિવસ હોસ્પિટલમાં રહેવું પડે તેટલી રાત એ ત્યાં જ રહે દર્દી પાસે ને દર્દીની સામે જાગતા બેઠા રહે ને કુટુંબીઓને નિરાંતની ઊંઘ લેવા મોકલી આપે નિજાનંદી જલસાનો એ માણસ વિદ્યા મંદિર નામના આશ્રમમાં જઈ સાયકલ પાર્ક કરી પાણીનો પાઇપ લઈ નળમાં ભરાવી કાળજીથી વૃક્ષોને પાણી પાય કલાક પછી બધું ઠેકાણે મૂકી પાયજામા પરથી માટી ખંખેરી સાયકલ ઉપર પરત એમને કોળે તો શિવ મંદિરમાં જઈને આંખ બંધ કરીને બેસે ને મનમાં ઉગે કે આજે મંદિરમાં નથી જવું તો જલ સેવા કરીને ચાલતા બગીચાને પાણી કોણ પાઈ ગયું એ ઘણીવાર સૌને પ્રશ્ન થાય એવો નિર્ભાર માનવ જિંદગીના બોનસ વર્ષો એવી નીજી મોજમાં વિતાવે કે આપણને ઈર્ષા થાય સદા સસ્મિત ને કાયમ લચિંત તમને વાંચવાની ટેવ છે તો આ ઉંમરમાં થોડું અર્થપૂર્ણ વાંચી જુઓ જિંદગીની અધૂરપ પૂરી થઈ જશે વાંચેલું ગોઠે એવી આ ઉંમર છે તમને નિયમિત ચાલવાની ટેવ નથી તો પણ રોજ સવારે ઠંડકમાં ઉઠતા પક્ષીના કલરો વચ્ચે મૂંગા મૂંઘા ચાલી જુઓ તમને પ્રકૃતિ આલિંગન આપશે તમને હસવાની આદત જ નથી તો તો અકારણ પણ ચહેરા પર સ્મિત રાખી જુઓ ને નાની તક મળે તો મુક્ત મને હસી પડો તમે સૌને ગમવા લાગશો તમે કોઈને એકાગ્રતાથી સાંભળ્યા છે તમને એવા વાક્યોમાં રસ નથી પડતો ને કંઈ માનતો નહીં ગુલઝાર કે જાવેદ અખ્તરની ગઝલો કે ખલીલ ધનતેજવીની ગુજરાતી રચના તો સાંભળી જુઓ સદગુરુ જગ્ગી વાસુદેવ કે મોરારી બાપુ કે ભાઈશ્રી કે ઓશોની નાની નાની ક્લિપિંગ સાંભળવાની શરૂઆત તો કરી જુઓ તમે અંદરથી ખીલવા લાગશો તમને એકલા પડવાનો કે ખુદ સાથે બેસવાનો સમય જ નથી મળ્યો ને દિવસમાં અડધો કલાક એકલા એક શાંત ખંડમાં કશું જ કર્યા વગર બેસી જુઓ તમને નિજાનંદ શું કહેવાય તેની પરખ થશે ને તમે સ્વસ્થ થવાની મોજ માણતા થશો તમે તમારા ઘરમાં સાથે રહીને અળગા કદી થયા નથી થઈ જુઓ તો તમે ભૌતિકપણે દૈહિક હાજર છો પણ સાંવેગિક રીતે નિર્ણયાત્મક રોલમાં ક્યાંય નથી જે થાય છે તેનો સ્વીકાર છે જે પૂછાય છે તેમાં સસ્મિત આવકાર છે આ બધું કાંઈ ગંભીર થઈ જવા માટે નથી હો આ બધું તો હળવા ફૂલ થઈ મોજ ભેરા થઈ જવા માટે છે કાઠિયાવાડના કવિ તખતદાન કહે છે મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું જી અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું જી ધણી તરીકે આધિપત્ય જમાવી આજ સુધી આપણે જીવ્યા છીએ પણ હવે નવી મોજ માંડવી છે ને એમાં અલખ ધણીની ખોજમાં રહેવું છે કશું સુધારવું નથી કશાનું સંચાલન કરવું નથી બસ જે થાય છે તે હસતા મુખે નિહાળવું છે ને તેનો ખુલ્લા દિલે સ્વીકાર કરવો છે આ છે પાછલી ઉંમરનો અંદરનો જલસો અંદરની યાત્રા શરૂ કરવાનો આપણો સમય છે હવે અંદરની યાત્રા એટલે સ્મરણની યાત્રા સ્મરણ વ્હાલા લાગે ત્યારે મરણ નજીવા લાગે હૈયે મોજ ભરી ઝવેરચંદ મેઘાણીની એ પંક્તિઓ મનમાં ગણગણવાની છે અમારે ઘર હતા વાલા હતા ભાંડુ હતા ને પિતાની છાંય લીલી ગોદ માતાની હતી એ સમય નહોતો પ્રિયાને ગોદ લઈ આલિંગવાનો સમય નહોતો શિશુના ગાલ પણ પંપાળવાનો ઓ દોસ્તો દરગુજર દેજો દીવાના બાંધવોને સબૂરી ક્યાંય દીઠી છે કલેજે આ શકો ને અગર બહેતર ભૂલી જજો અમારી યાદ ફાની બુરી યાદે દુભાવજો ન સુખીતમ જિંદગાની કદી સ્વાધીનતા આવે વિનંતી ભાઈ છાની અમોને સ્મરી લેજો જરા પળ એક નાની હા બસ માણ્યું તેનું સ્મરણ કરવું એ જ છે એક લાણું પાછલી જિંદગીમાં અંદરની યાત્રાની ઉત્તમ ઠાણું